ખૂબ પડઘા પડે છે, પણ મારા ખ્યાલથી તમારો સવાલ એવો છે કે કોઈ આરોપીનો કેસ સેપરેટ કર્યો હોય, પછી સેપરેટ કર્યા પછી આ આરોપીઓ સામે કેસ કેવી રીતે ચાલી શકે, બરાબર છે? હા યસ એ યસ સવાલ છે ને? હા યસ યસ હા હા તો જ્યારે કોઈ આરોપી ના મળી આવે તો એના કારણે બીજા આરોપીઓ સામેનો કેસ બંધ ના થાય. ભારતના બંધારણનો આર્ટિકલ 21 છે એ એવો અધિકાર આપે છે કે સ્પીડી જસ્ટિસ મળશે, ત્વરિત ઝડપી ન્યાય મળશે. તો જે ત્વરિત અને ઝડપી ન્યાયનો જે આખો ખ્યાલ છે એને ધ્યાનમાં રાખીને જે આરોપીઓ ઉપલબ્ધ હોય એની સામે કેસ ચલાવવામાં આવે, અને જે ના મળી આવતો હોય, નાસ્તો ફરતો હોય એવા માણસનો કેસને જુદો પાડી દેવામાં આવે, પછી જ્યારે એ વ્યક્તિ મળે ત્યારે એની સામેનો કેસ પણ ચલાવવામાં આવે, અને આવા કેસમાં અગાઉના કેસમાં જે જુબાનીઓ લેવામાં આવી હોય એ બધાનો ઉપયોગ થઈ શકે, અગાઉ પણ જે એવિડન્સ લીધા હોય એ બધાનો ઉપયોગ થઈ શકે છે. તો આવા જુદા પાડેલા કેસો પણ એકંદરે છેલ્લે જ્યારે ચાલે ત્યારે તો એક જ હોય, કારણ કે બધા સામેનો એવિડન્સ તો એક સરખો જ ઉપલબ્ધ થયો હોય. બિલકુલ. આપણી સાથે આ ચર્ચામાં બાબુ માંગુકિયા કોંગ્રેસના નેતા પણ જોડાયેલા છે અને રાજેન્દ્ર શુક્લા સિનિયર ધારાશાસ્ત્રી પણ છે. બાબુભાઈ, હવે આપને પૂછવા માંગીશ, આજના આ ચુકાદાને આવવાનો છે પરંતુ 14 વર્ષ વીતી ગયા છે, 9 જજ બદલાયા છે, 13 વર્ષ સુધી આ ટ્રાયલ ચાલી છે, યાસીન ભટકલનો આખો મામલો છે નવેસરથી ચલાવવામાં આવશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આજના આ ચુકાદાને, અને કેટલો મહત્વપૂર્ણ બની શકે છે આજનો ચુકાદો? આતંકવાદ જ કોઈ સોસાયટીમાં એક્સેપ્ટેબલ નથી, એટલે આ ચુકાદો એટલા માટે મહત્વનો ગણાય કે દેશની સામે જ્યારે આતંકવાદના ભયસ્થાનો પેદા થાય ત્યારે આતંકીઓને સખત હાથે કામ લેવું જોઈએ એવું દરેકનું માનવું છે અને સ્વીકારવાનું છે. સવાલ એટલો છે કે આ કોમ્પ્લિકેટેડ કેસ હતો અને મલ્ટીપલ ડેપ થયા છે, મલ્ટીપલ જગ્યાએ એમનો બોમ્બ બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા છે અને 70 જેટલા આરોપીઓ હતા, એમાંથી અત્યારે કદાચ 14-15 આરોપીઓ હજી ફરાર છે. એટલે જે આરોપીઓ અત્યારે જેની સામે કેસ ચાલ્યો છે 13-14 વર્ષે ચુકાદો આવ્યો છે, ધારો કે માની લઈએ કે જે લોકોને લાઈફ ટર્મ આપવામાં આવશે, આજીવન કેદ આપવામાં આવશે, એમનો તો સેન્ટન્સ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે, સિવાય કે સરકાર એને માફી ના આપે અથવા તો કોર્ટ એવો ચુકાદો આપે કે તેમને આજીવન એટલે એમના આ જિંદગી પૂરતી મરણ સુધી એમને સજાને પાત્ર પણ ગુનો ગણે અને એવી સજા આપી શકાય. પણ જે ડિલે થયું છે એ જ્યુડિશિયરી માટે બહુ સારી વાત નથી. ગમે તેવો કોમ્પ્લિકેટેડ કેસ દુનિયામાં બનતા હોય છે પણ એમનો અમુક સમય મર્યાદામાં નિકાલ થતો હોય છે. આપણા દેશમાં જ્યુડિશિયરીમાં અક્ષમ્ય ડિલે થઈ રહ્યો છે એનો આ એક નમૂનો છે. 13-14 વર્ષ સુધી તમે કોર્ટમાં કેસ ચલાવો અને ધારો કે એમાંથી કેટલાક આરોપી એવા છે કે એમને કોન્સ્પિરસી કરી છે અને જો કોન્સ્પિરસીના પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ ના આવે અને એમને નિર્દોષ ઠરાવવામાં આવે તો આ લોકોના 14 વર્ષ ખોટા જેલમાં રહ્યા જેનો કોઈ કમ્પેન્સેશનની જોગવાઈ નથી, એમની જિંદગીના 14 વર્ષ ખરાબ કર્યા એમ પણ કહી શકાય. બિલકુલ, આપ તમામ મારી સાથે ચર્ચામાં જોડાયેલા રહેશો.